गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे आजे भणीशुं पाठ 8 શરીરનું હલનચલન। तो તેમાં જોઈએ बिल्कुल શાંત થઈને તમે બેસજો અને તમારા શરીરમાં થતી ગતિઓનો અનુભવ કરો। તમે સમય સમયે તમારી પાપણના પલકારા મારતા હશો, શ્વાસ લેતી વખતે તમારા શરીરમાં થતા હલનચલનનું અવલોકન કરો। આ શરીરમાં સ્વયં અનેક હલનચલન થતા હોય છે। જ્યારે તમે તમારી નોટબુકમાં લખો છો ત્યારે તમામ એટલે કે તમારા શરીરનો કયો ભાગ હલનચલન કરે છે, જ્યારે તમે વળીને તમારા મિત્રોને જુઓ છો ત્યારે શરીરનો કયો ભાગ હલનચલન કરે છે, ઉપરયોગ બધા ઉદાહરણોમાં તમે ત્યાંના ત્યાં જ રહો છો છતાં પણ શરીરનો કોઈનો કોઈ ભાગ હલનચલન કરે છે। તમે ઊભા થઈને એક સ્થાનેથી બીજા સ્થાને જાઓ છો, તમે તમારા શિક્ષક પાસે જાઓ છો, ક્લાસ વર્ક પછી તમે સ્કૂલના મેદાનમાં જાઓ છો અથવા સ્કૂલ પછી તમે ઘરે જાઓ છો, તો ત્યારે વાસ્તવમાં તમે એક સ્થાનેથી બીજા સ્થાને ચાલીને જાઓ છો। તમે ચાલીને, દોડીને અથવા કૂદીને એક સ્થાનથી બીજા સ્થાને જાઓ છો, તો આ બધામાં તમારા શરીરનો કોઈનો કોઈ ભાગ વિદ્યાર્થી મિત્રો હલનચલન કરતો હોય છે। ચાલો તમારા મિત્રો, શિક્ષકો તથા વડીલો સાથે ચર્ચા કરી કોષ્ટક 8.1 પૂરતી કરતા એ જોઈએ કે પ્રાણીઓ એક સ્થાનેથી બીજા સ્થાને કેવી રીતે પ્રચલન કરે છે, એટલે કે કેવી રીતે હલનચલન કરે છે। તો પહેલું પ્રાણી તમને અહીંયા દેખાડવામાં આવેલું છે ગાય। તો ગતિમાં ઉપયોગ થવાવાળો ભાગ તો તમને લખવામાં આવેલું છે કે પગ। હવે પ્રાણીઓ કેવી રીતે ગતિ કરે છે, તો તે ચાલીને જાય છે। હવે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યમાં ગતિમાં ઉપયોગ થવાવાળો ભાગ કઈ રીતે, એટલે કે એક સ્થાનેથી બીજે સ્થાને। આમ તો આપણા શરીરના બધા ભાગો હલનચલન કરે છે, પરંતુ એક સ્થાનથી બીજે સ્થાને જવા માટે કયો ભાગ હલનચલન થવામાં આવશે, તો ઉપરના જે પગ જ આવશે અહીંયા। પછી કઈ રીતે હલનચલન કરે, તો ચાલે છે એટલે અહીંયા પણ ચાલે આવશે। હવે નીચે છે સાપ, તો સંપૂર્ણ શરીર અને સરખીને। હવે પક્ષીનો વાત કરીએ તો પક્ષી પોતાનો કયો ભાગ ઉપયોગમાં લે, પાંખો, અને કઈ રીતે જાય, તો ઉડીને જશે। એટલે પક્ષી વિશે પણ આપણે જોયું, હવે આપણે કીટકો વિશે જોઈએ તો કીટકો કઈ રીતે જાય, કેટલાક કીટકો ઉડીને જાય, કેટલાક સરખીને, ઘણા બધા અલગ અલગ જાતના હોય, તો એ રીતે લખીશું। માછલીની વાત કરીએ તો તેના મીન પક્ષો દ્વારા તે પાણીમાં તરે અને કઈ રીતે ગતિ કરે, તો તરીને ગતિ કરે છે, એમ આપણે માછલી સુધી જોયું। હવે ચાલવું, દોડવું, ઉડવું, છલાંગ મારવી, સરકવું તેમજ તરવું વગેરે પ્રાણીઓની એક સ્થાનેથી બીજા સ્થાને જવાની કેટલીક રીતો છે। પ્રાણીઓમાં એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટેની રીતોમાં આટલી બધી વિવિધતા કેમ છે, શું કારણ છે કે અનેક પ્રાણીઓ ચાલે છે જ્યારે સાપ સરકે છે અને પ્રાણીઓ એટલે કે માછલીઓ તરે છે, કેમ અલગ અલગ વસ્તુ થાય છે, કારણ કે બધાના શરીરની રચના અલગ અલગ હોય છે, તે તમે આગળના ભાગ આગળ આ જ પાઠમાં થોડું ઘણું જોશો, બાકીની વધારે માહિતી તમે મોટા આગળના ધોરણમાં જઈને જોશો। આગળનો ટોપિક જોઈએ માનવ શરીર અને તેનું હલનચલન। તો પ્રાણીઓમાં હલનચલન પર ધ્યાન આપતા અગાઉ ચાલો આપણે આપણા શરીરમાં કેટલાક હલનચલનને ધ્યાનપૂર્વક જોઈએ। શું તમને સ્કૂલમાં શારીરિક કસરત કરતી વખતે આનંદ આવે છે? સ્કૂલમાં કસરત કરતી વખતે તમારા હાથ અને પગ કેવા પ્રકારનું હલનચલન કરે છે? ચાલો આપણું શરીર જે હલનચલન કરવા માટે યોગ્ય છે તેમાંથી કેટલીક શારીરિક ગતિ હલનચલનને કરવાનો પ્રયાસ કરીએ। તો એક કાલ્પનિક વિકેટ પર કાલ્પનિક દડો ફેંકવાનો પ્રયત્ન કરો। તમે તમારો હાથ કેવી રીતે ફેરવો છો? શું તમે તમારા ખભાથી વર્તુળાકાર ગતિમાં ફેરવો છો? શું તમારો ખભો પણ હલનચલન કરે છે? તો પ્રત્યેક ઉત્તર હામાં આવશે। પીઠ ઉપર સૂઈ જાઓ, તમારા પગને જાંઘની આજુબાજુ ફેરવો, તમારી ભુજાને કોણીથી ઉપર નીચે કરો, તેવી જ રીતે પગને ઘૂંટણથી વાળો, તમારા હાથને તમારી પાર્શ્વ બાજુમાં સીધો ખેંચો, ભુજાને વાળીને આંગળીઓથી ખભાને અડવાનો પ્રયત્ન કરો। તમે તમારા હાથનો કયો ભાગ વાળ્યો, તો કોણીનો ભાગ પણ વળશે, આપણી ભુજાનો એટલે કે કાંડાનો ભાગ પણ વળશે, આ બધા જ ભાગ હલનચલન થશે। હાથને સીધો ખેંચીને નીચેની તરફ નમાવો, એટલે કે નીચે પગની તરફ નમાવો। શું તમે આવું કરી શકો છો? તમારા શરીરના વિવિધ ભાગોને હલનચલન કરાવવાનો પ્રયત્ન કરો અને કોષ્ટક 8.2 પૂર્ણ કરવાનું છે તમારે, કે કયો ભાગ
કેટલું હલનચલન કરે છે, સંપૂર્ણ હલનચલન કરે છે, અંશત એટલે કે થોડીક માત્રામાં હલનચલન કરે છે, નમે છે કે નહીં, ઉપર ઉઠે છે કે ગતિ બિલકુલ થતી નથી, આ બધું જ તમારે આ કોષ્ટક 8.2માં પૂરવાનું છે. તો આપણે કોષ્ટક 8.2 જોઈએ. હવે કોષ્ટક 8.2માં તમને અહીંયા દેખાડવામાં આવેલું છે, પહેલું છે ગરદન. તો હવે ગરદનની વાત કરીશું આપણે, તો ગરદનમાં સંપૂર્ણ ભાગ ફરે છે કે નહીં તમે એ જોવાનું છે. હવે આપણે ગરદનને ફેરવવાનો પ્રયત્ન કરીશું તો તે અડધી દિશામાં જ ફરશે, પાછળની સાઈડ આપણે ગરદનને ફેરવી નહીં શકીએ, તો સંપૂર્ણ ફરતી નથી તેમાં આપણે ના લખીશું. પછી છે અંશત ફરે છે, તો એમાં તમને હા લખેલું છે. નમે છે તો હા આપણે નીચેની સાઈડ આપણે એને નમાવી શકીએ, ઉપર ઉઠે તો હા ઉપર પણ ઉઠી શકીએ, ગતિ બિલકુલ થતી નથી તો એમાં ચોકડી આવશે કે ગતિ થાય છે. હવે કાંડું, હવે કાંડાની હું તમને એક બે ઉદાહરણ સમજાવીશ, બાકીનું તમારે હોમવર્કમાં થોડું જાતે કરવાનું રહેશે. હવે કાંડાની વાત કરીએ, તો કાંડાની વાત કરીશું તો પહેલું છે સંપૂર્ણ ફરે છે, તો હા આપણે કાંડાને સંપૂર્ણ ફેરવી શકીએ છીએ અંશત ફરે. હવે સંપૂર્ણ ફરતી વસ્તુમાં હા આવશે તો અંશતમાં હા જ આવશે. હવે નમે છે, હા ઉપર ઉઠે છે એ પણ હા, ગતિ બિલકુલ થતી નથી તો ના આવશે. હા બધાની બધામાં ગતિ બિલકુલ થતી નથી, છેલ્લી કોલમમાં ના જ આવશે, કારણ કે ગતિ થોડીક માત્રામાં તો થતી જ હોય છે. એટલે હવે આંગળીની વાત કરીએ, આંગળી સંપૂર્ણ ફરે હા, અંશત ફરે એ પણ હા આવશે, નમે છે ઉપર ઉઠે છે બંનેમાં હા આવશે. હવે ઘૂંટણની વાત કરીએ, તો ઘૂંટણમાં સંપૂર્ણ ફરતું નથી, એક જ બાજુ ફરે છે ઘૂંટણ આપણું, એટલે સંપૂર્ણમાં ના આવશે, અંશતમાં હા આવશે. નમે છે હા, ઉપર ઉઠે છે તો ઉપર આપણે ઉઠાવી શકતા નથી, એને નમી શકાય ખરી પરંતુ ઉપર ઘૂંટણ બળે નહીં એટલે ના આવશે. તો તમારે આ થોડું ઘરે હોમવર્કમાં જાતે કરવાનું રહેશે કે કઈ રીતે કયો ભાગ કેટલો વળે છે એ. તો હવે આપણે જોઈએ આગળ કે શું કારણ છે કે આપણા શરીરના કેટલાક અંગોને સ્વતંત્ર રૂપે બધી દિશામાં ફેરવી શકીએ છીએ, જ્યારે કેટલાક અંગોને એક જ દિશામાં ફેરવી શકીએ છીએ. આપણે આપણા શરીરના કેટલાક ભાગોને ફેરવવા માટે શા માટે અસમર્થ રહીએ છીએ, એટલે કે શા માટે આપણે તેને ફેરવી શકતા નથી, તો પ્રવૃત્તિ એક દ્વારા આપણે જોઈએ. એ પ્રવૃત્તિ એકમાં તમને અહીંયા એક છોકરો ફૂટપટ્ટી, એટલે કે ફૂટપટ્ટી એના હાથ પર બાંધેલી છે એણે કોણીના ભાગમાં, જે કોણીના ભાગથી આપણે આપણો હાથ વાળીએ છીએ એ જ ભાગ એણે બાંધેલો છે ફૂટપટ્ટી દ્વારા. હવે તમે તમારી રીતે આ પ્રયત્ન ઘરે કરશો તો તમને ખબર પડશે. તો આપણે પ્રવૃત્તિ જોઈએ કે એક ફૂટપટ્ટીને તમારા હાથ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબની સ્થિતિમાં રાખો, જેનાથી તમારી કોણી ફૂટપટ્ટીની મધ્યમાં રહે. તેને વાળવાનો પ્રયત્ન કરવાનો છે કોણીને. શું તમે તેને વાળી શકો છો? તો આપણે કોણીને વાળી શકતા નથી. શા માટે આપણે કોણીને વાળી શકતા નથી? જો ફૂટપટ્ટી એ ફૂટપટ્ટી બાંધ્યા પછી આપણે કોણીને વાળવાનો પ્રયત્ન કરીશું તો આપણને તે ફૂટપટ્ટી કોણીના ભાગમાં વાગશે, તો આપણે તેને વાળી શકતા નથી. તો તમે ધ્યાન આપ્યું કે શરીરના વિભિન્ન ભાગોને એ સ્થાનેથી વાળી અથવા ફેરવી શકીએ છીએ જે સ્થાને બે ભાગો એકબીજા સાથે જોડાયેલા હોય. તો તમે જોશો કે કોણીના જે ભાગથી આપણે હાથ વાળી શકીએ છીએ એ ભાગ આપણો બે ભાગોથી એકબીજા સાથે જોડાયેલો છે. ઉદાહરણ તરીકે કોણી, ખભો અને ગરદન. શું તમે આવા અન્ય ભાગોના નામ જણાવી શકો કે જેમાં બે ભાગો એકબીજા સાથે જોડેલા હોય? તો આ સ્થાનોને આપણે સાંધા કહીએ છીએ. આપણા શરીરમાં સાંધા આવેલા હોય છે એને આપણે સાંધા કહીએ છીએ. શું આપણા શરીરમાં કોઈ સાંધા ન હોત તો તમારી દ્રષ્ટિએ કોઈ પ્રકારનું હલનચલન સંભવ હોત? જો આપણા શરીરમાં, એક વાત અહીંયા હું તમને કહી દઉં કે આપણા શરીરમાં જો એક પણ સાંધો ન હોત તો આપણે કોઈ પણ પ્રકારનું હલનચલન કરી શકીએ નહીં. વાસ્તવમાં સાંધાઓને કઈ કઈ વસ્તુઓ પરસ્પર બાંધે છે? તમારી આંગળી વડે તમારું માથું, ચહેરો, ગરદન, નાક, કાન, ખભાની પાછળ, હાથ, પગ, આંગળી તેમજ પગની આંગળીઓ દબાવો. શું તમને એવો અનુભવ થયો કે તમારી આંગળી કોઈ કઠણ વસ્તુને દબાવી રહી છે? આ કઠણ સંરચનાઓ હાડકાં છે. તમારા શરીરના અન્ય ભાગોમાં આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરો. આટલા બધા હાડકાઓ, તમે આ બધું જોશો તો તમને નવાઈ લાગશે કે આટલા બધા હાડકાઓ છે આપણા શરીરમાં. જ્યારે હાડકાંને વાળી નથી શકાતા
તો આપણી કોણીને કઈ રીતે વાળી શકાય છે? કા હાથના ઉપરના ભાગથી લઈને કાંડા સુધી એક જ હાડકું નથી હોતું? વાસ્તવમાં અનેક હાડકાઓ કાંડા સુધીના ભાગમાં જોડાયેલા હોય છે. આવી જ રીતે આપણા શરીરમાં પ્રત્યેક ભાગમાં અનેક હાડકા હોય છે. તમે જોશો તો તમારા કોણીથી લઈને ભુજા સુધી, કાંડા સુધી પણ એક હાડકું હશે અને તમારી આંગળીઓના ભાગમાં એ ઘણા બધા હાડકાઓ હશે. તો આપણા શરીરમાં ઘણા બધા હાડકાઓ ભેગા થઈને આપણું આખું શરીર બને છે. આપણે આપણા શરીરને એ જ બિંદુએથી વાળી અથવા હલનચલન કરાવી શકીએ છીએ જ્યાં અસ્થિઓ એકબીજા સાથે જોડાય, એટલે કે હાડકાઓ એકબીજા સાથે જોડાય છે. વિભિન્ન હલનચલન અને પ્રવૃત્તિ કરવા માટે આપણા શરીરમાં અનેક પ્રકારના સાંધા આવેલા હોય છે. તો ચાલો એમાંથી કેટલાક વિશે અભ્યાસ કરીએ, જેમાં ખલદશા સાંધા વિશે તમને આગળ કહેવામાં આવેલું છે પ્રવૃત્તિ બે દ્વારા. તો તે આપણે આવતા લેક્ચરમાં જોઈશું. આજે આટલું. ધન્યવાદ.